બધા પ્રકારના રાસાયણિક ખાતરો અત્યારે ઉપલબ્ધ છે બજારમાં, પણ ઘણા ખેડૂત ભાઈઓને અમુક માહિતી નથી હોતી, અને ઘણાને માહિતી હોય છે તો એના વિશે થોડીક આપણે જાણકારી મેળવવાનો પ્રયત્ન કરીએ. તો ખાસ કરીને પાક ઉત્પાદનમાં ખાતરોનું જે મહત્વ છે એ બહુ મહત્વ, છોડમાં વૃદ્ધિ અને વિકાસ માટે પ્રકાશશાસ્ત્રની ક્રિયા અનિવાર્ય છે, જે માટે હવા, પાણી, પ્રકાશ, પોષક તત્વોની જરૂર છે. પાકને જો જીવનક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે સતત પોષક તત્વો જેવા કે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ગંધક, આર્યન, જસત, મેગ્નીઝ, તાંબુ, બોરોન, મેનેલિયમ, ક્લોરિન અને નિકલ, આ તત્વોની ખાસ જરૂર પડે છે. પોષક તત્વોનો એકલા સ્વરૂપમાં, સંયુક્ત રૂપમાં અથવા તો ક્ષાર રૂપે પણ આપણે જોઈએ તો કોઠા એકમાં બતાવેલું છે કે પોટાશયુક્ત ખાતર છે એ એકલા રૂપમાં જે છે સંયુક્ત રૂપમાં અથવા તો ક્ષાર રૂપે નાઇટ્રોજન NH4 એનો 3, કેલ્શિયમમાં જોઈએ તો ફોસ્ફરસ H2PO4 SPO4 બરાબર, પછી સલ્ફર સંયુક્ત રૂપમાં છે અને આ સિંગલ રૂપમાં મેગ્નેશિયમ, ફેરસ, મેગ્નીઝ, કોપર, ઝિંક, ક્લોરાઇડ. પાક ઉત્પાદનમાં ખાતર એ એક અગત્યની સાધન સામગ્રી ઇનપુટ છે. ઉત્તરોત્તર મુક્તા અર્થતંત્રનો વ્યાપાર વધતા આગામી વર્ષોમાં ખાતરો પરની સબસિડીમાં ક્રમશઃ ઘટાડો થવાથી ભાવોમાં વધુ વધારો થયો છે. પાક ઉત્પાદનમાં ખાતરોનો ફાળો 40%, ખેતીમાં કુલ ખર્ચના 16% ખર્ચ ખાતર પસાર થાય છે. આવા મોંઘા ખાતરો જમીનો નાખ્યા પછી પાક તેનો ફક્ત 34-58% નાઇટ્રોજન અને 17-20% ફોસ્ફરસનો ઉપયોગ કરે છે. બાકીના તત્વો હવામાં ઉડી જાય છે, ધોવાઈ જાય છે અને નીતરીને જમીનમાં નીચેના થરોમાં ઉતરી જાય છે. નિંદણ દ્વારા વપરાય છે અને જમીનમાં સ્થિરીકરણ થાય છે. પરિણામે નાઇટ્રોજન જાત જમીન, વાતાવરણ, જંતુમુક્ત તથા દેશના અર્થતંતર અને ઉત્પાદન ઉપર આડઅસરો કરે છે. વધુમાં ખાતરોમાં પણ તેમાં રહેલા પોષક તત્વોનો પ્રમાણ સ્વરૂપ અને ભૂખો કે નાનાદા કે પ્રવાહી એમ અલગ અલગ પ્રકારની વિવિધતામાં ખાતરો મળતા હોય છે. આથી જે તે પ્રકારની જરૂરિયાત યોગ્ય જથ્થાનું કયું ખાતર કેવી રીતે વાપરવું તે આપણે અગત્યનું જાણવું જરૂરી છે. જુદા જુદા રાસાયણિક ખાતરોની ઓળખ જોઈએ તો જમીનના જુદા જુદા પ્રકાર મુજબ પાકને પોષક તત્વોની જરૂરિયાત હોય છે. જેમ કે રેતાળ હલકી જમીન સરખામણીમાં ગોરાળો અને ભારે જમીનમાં પોષક તત્વોની જરૂરિયાત ઓછી હોય છે. રાસાયણિક ખાતરો મુખ્યત્વે નાઇટ્રોજન યુક્ત, ફોસ્ફરસ યુક્ત, પોટાશ યુક્ત, સૂક્ષ્મ તત્વ યુક્ત હોય છે. હવે રાસાયણિક ખાતરોની વાત કરીએ તો એમોનિયમ સલ્ફેટ છે એમાં 8% શું જે તત્વ હોય છે એની આપણે આ કોઠામાં વાત કરી છે. યુરિયામાં 46% હોય છે, એમોનિયમ સલ્ફેટમાં 20.6% નાઇટ્રોજન હોય છે, કેલ્શિયમ એમોનિયમ નાઇટ્રેટમાં 25% નાઇટ્રોજન હોય છે, એમોનિયમ સલ્ફેટ નાઇટ્રેટમાં 26% નાઇટ્રોજન હોય છે, એમોનિયમ સલ્ફેટ ફોસ્ફેટમાં 20% નાઇટ્રોજન અને 20% ફોસ્ફરસ હોય છે, એમોનિયમ એનહાઇડ્રેસ 82% નાઇટ્રોજન હોય છે, નર્મદા ફોસ્ફેટમાં 23% નાઇટ્રોજન, 23% ફોસ્ફરસ, સિંગલ સુપર ફોસ્ફેટમાં 16% ફોસ્ફરસ હોય છે, ડાયમોનિયમ સલ્ફેટ એટલે DAP એમાં હોય છે 18% નાઇટ્રોજન, 46% ફોસ્ફરસ હોય છે, મ્યુરેટ ઓફ પોટાશમાં 60% પોટાશ હોય છે અને પોટેશિયમ સલ્ફેટમાં 50% પોટાશ હોય છે. પછી ઝીંક સલ્ફેટમાં 21-30% ઝીંક હોય છે, ઝીંક સલ્ફેટમાં 33-36% જે સિલિટેટ ઝીંકમાં 12-14% અને સિલિટેટ ઝીંકમાં 9% ઝીંક હોય છે, ફેરસ સલ્ફેટમાં 19% ફેરસ અને સિલિટેટ આયર્નમાં 12% ફેરસ હોય છે, મેગ્નેશિયમ સલ્ફેટમાં 26-28% મેગ્નેશિયમ હોય છે, કોપર સલ્ફેટમાં 24-25% કોપર હોય છે, કોપર સલ્ફેટમાં 35% કોપર હોય છે, બોરોન બોરેક્સમાં 10.5 બોરોન હોય છે, બોરિક એસિડમાં 17% બોરોન હોય છે અને સોલ્યુબોરમાં 16% બોરોન હોય છે, એ એમોનિયમ મોલિબ્લેડમમાં 52-56% મોલિબ્લેડમ હોય છે અને સોડિયમ મોલિબ્લેડમાં આપણે 39% પેલું હોય છે આપણે મોલિબ્લેડમ હોય છે. તો ખાતરોની પસંદગી છે જે તે પોષક તત્વોનો જથ્થો નક્કી થયા પછી ખાતરની પસંદગીનું આયોજન કરવું જરૂરી છે. જમીને અનુરૂપ ખાતરોની પસંદગીમાં ખાતરના ગુણધર્મો ધ્યાનમાં લેવા જરૂરી છે. નાઇટ્રોજન યુક્ત ખાતરોની પસંદગી છે એ બજારમાં જુદા જુદા પ્રકારના 4 પ્રકારના નાઇટ્રોજન ખાતરો મળે છે. એમોનિયમ યુક્ત ખાતરો છે, નાઇટ્રેટ યુક્ત ખાતરો છે, એમોનિયા અને નાઇટ્રેટ યુક્ત બંને હોય છે, હેમાઇટ રૂપે આ અલગ અલગ પ્રકારના ખાતરો છે એ તમે બજારમાં મળતા હોય છે. તો આ રીતે જો આપણે ખાતરોની પસંદગી કરવી હોય તો આ રીતે આપણે આ કરી શકીએ, એ રૂપે આપણે બજારમાંથી મેળવી શકીએ.